હવે આપણે જે બીજો મુદ્દો છે, આપણે જે પરિમિતિ જુદી જુદી ની વ્યાખ્યા કરી, તો જુદી જુદી આકૃતિ હોય, આ બંધ આકૃતિ, એના આપણે ખાસ પ્રકાર લીધા કે આ એક લંબચોરસ હોય કે ચોરસ હોય કે સંબાજુ ત્રિકોણ હોય, તો હવે એની પરિમિતિ કેવી રીતે શોધાય, તો એનું આ આપણને આ સૂત્ર આપે છે કે લંબચોરસની પરિમિતિ 2 × લંબાઈ × પહોળાઈ હોય, ચોરસની પરિમિતિ 4 × બાજુની લંબાઈ હોય, અને સમબાજુ ત્રિકોણ, સમબાજુ એટલે ત્રણેય બાજુ સરખી હોય, એની પરિમિતિ 3 × બાજુની લંબાઈ હોય. એટલે આ જે આપણે અગત્યના આકૃતિઓ છે એના જરા કેવી રીતે પરિમિતિ શોધી એ સમજીએ. કે પેલા લંબચોરસ છે, લંબચોરસ એટલે એમાં સામ સામેની બાજુ સરખી હોય. એટલે આપણે આને હું આ એ બી સી ડી લંબચોરસ કહું, આ લંબચોરસ. તો એમાં શું થાય, ધારો કે આને આ હું આ 6 અને 3 છે, આ સામ સામેની બાજુ 6 અને 3. તો આપણે પરિમિતિ એટલે આપણે બધી બાજુના માપ કે સરવાળો થાય, જેટલું અંતર થાય, બરોબર. એટલે આને આપણે આમે લખી શકીએ કે 3 અરે એ બી છે, 6 છે, તો આપણે આ 6 વત્તા 3 બી સી વત્તા સી ડી 6 વત્તા ડી એ 3 આમ થયું. પણ આપણે સામસામેની સરખી છે એટલે આને આપણે આ 2 વખત છે એટલે 12 કાઢી લઈએ. આપણે ગણિતમાં શીખા એટલે આ 6 વત્તા 3 2 વખત 2 અને 6 અને 3 ને સરવાળો કરીને એને બમણા કરી નાખીએ તોય થાય, કારણ કે આપણે 6 અને 6 ભેગા કરીએ 2 વખત થાય, આ 3 અને 3 ભેગા કરીએ તો 2 વખત થાય. એટલે આ રીતે પણ મુકાય, તો આને 2 × આ 6 ને 3 9 એટલે 9 × 2 = 18 થાય. એટલે હવે આપણે એને શબ્દોમાં મૂકવું હોય તો આ 6 છે એને આપણે આ લંબાઈ કહીએ, બરોબર, અને આ જે 3 છે એને પહોળાઈ કહીએ. તો એટલે ગમે તે હોય બદલતી આની બાજુ, તો આપણે આનું પરિમિતિ જો પૂછે ગમે તે હોય તો આપણે પરિમિતિનું સૂત્ર આવી રીતે લખી શકીએ કે 2 × લંબાઈ વત્તા પહોળાઈ. આ એક આપણે આકૃતિનું આ એક પ્રકારની આકૃતિનું સૂત્ર થયું, બરોબર. એટલે લંબચોરસની પરિમિતિ 2 × પહોળાઈ થઈ. પછી બીજી આકૃતિ ચોરસની પરિમિતિ 4 × બાજુની લંબાઈ, એટલે કેવી રીતે, તો આપણે ફરીથી હું આ એક આ ચોરસ એટલે કે જેમાં બધી બાજુ સરખી હોય, એટલે ધારો કે આ એ બી સી ડી હોય, તો આમાં ધારો કે હું 4 × 4 × 4 × 4 સેન્ટીમીટર લખો, એટલે આ ચોરસ, બરોબર. એટલે આની પરિમિતિ એટલે આપણે કીધું કે એક બિંદુથી નીકળી અને આ જે ફરીને પાછા ત્યાં આવીએ એ પરિમિતિ કહેવાય. તો એની આની પરિમિતિ આપણે જો જોઈએ તો આ 4 વત્તા 4 વત્તા 4 વત્તા 4 થાય, કારણ કે ચારેય બાજુ સરખી છે, 4 4 4. હવે આને આપણે ગણિતની રીતે ભેગા કરીએ તો શું થાય, આ 4 × 4 આમ લખી શકીએ, બરાબર. એટલે ચોકે ચોકે આ 16 સેન્ટીમીટર કે થાય છે. તો હવે આ 4 શું છે, તો આ એની લંબાઈ ને પહોળાઈ બધું જ છે, એટલે આમાં 2 સરખું છે, એટલે આને લંબાઈ કયો, આ 4 ને પહોળાઈ કયો. તો આ પહોળાઈ નહીં પણ આ પણ લંબાઈ જ કહેવાય, ચોરસમાં સરખું જ હોય. તો આપણે આને સૂત્ર એવી રીતે લખી શકીએ કે 4 × લંબાઈ આ ચોરસની. એટલે આ જો આકૃતિ કેવી છે એ પ્રમાણે એનું સૂત્ર આવે, એટલે આ પરિમિતિનું આ બીજું સૂત્ર કે બીજા પ્રકારની. પછી ત્રીજું શું છે કે સમબાજુ ત્રિકોણની પરિમિતિ 3 × બાજુની લંબાઈ. એટલે શું, તો કે સમબાજુ ત્રિકોણ એટલે આ જે હું ત્રિકોણ દોરું કે આમાં ત્રણેય બાજુ સરખી હોય, આ એ બી સી હોય, તો આ 3 સેન્ટીમીટર હોય, આ 3 સેન્ટીમીટર, આ 3 સેન્ટીમીટર હોય, તો આની પરિમિતિ ધારો કે આપણે એ થી નીકળી બી જઈએ, બી થી સી, સી થી પાછા એ આવીએ, તો શું થાય, 3 વત્તા 3 વત્તા 3.
એટલે આને આ સમબાજુ ત્રિકોણ છે, સમબાજુ એટલે બધી જ બાજુ સરખી. તો હવે આ ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ વખત છે, તો આને આપણે આમે લખી શકીએ કે ત્રણ વખત ત્રણ એટલે આ ત્રણ તેરી આ નવ થાય, બરોબર. એટલે અને જો સૂત્રની ગણિતની રીતે લખવું હોય કે ત્રણ ગુણ્યા આ લંબાઈ, એટલે આ જે આ લંબાઈ છે ને ત્રણ, એ બધી બાજુ સરખી છે, એટલે આપણે ત્રણ ગુણ્યા લંબાઈ કરીએ તો એ આ ત્રિકોણની પરિમિતિ થઈ. એટલે આવી રીતે આપણને આ જે અગત્યના ત્રણ આકૃતિ છે, લંબચોરસ, ચોરસ અને સમબાજુ ત્રિકોણ, આ ત્રણેયના સૂત્રો આપ્યા. લંબચોરસનું બે ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ, આ ચોરસનું ચાર ગુણ્યા બાજુની લંબાઈ, અને સમબાજુ ત્રિકોણની ત્રણ ગુણ્યા ત્રણ બાજુની લંબાઈ. એટલે આ અગત્યના સૂત્રો.